ગુજરાતી ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાવ્ય 5 માના ગુણનું અધ્યયન કરીશું. કાવ્ય 5 માના ગુણ. સૌથી પહેલાં આપણે સમાનાર્થી શબ્દ જોઈએ. પુત્ર, સંતાન, બાળક. હેત, પ્રેમ, સ્નેહ. પંડ, શરીર, દેહ. માં, જનની, માતા. પીડા, દુઃખ, કષ્ટ. વિરોધી શબ્દ જોઈએ. સુખી, દુઃખી. કટુ, કટુ એટલે કડું. કટુ, મીઠું, સૂકું, ભીનું. પીડા, આનંદ, દયાળી, નિર્દયી. માતાના ગુણોનો મહિમા આપણે ઘણી જગ્યાએ સાંભળ્યો છે, કાવ્ય દ્વારા અને બીજા ઘણા લેખ દ્વારા. અનેક કવિઓએ માતાના નિસ્વાર્થ પ્રેમની વાત કરી છે. અહીંયા પણ જ્યારે હું નાનો હતો ત્યારે માતા કેટલા પ્રેમથી મને ઉછેરતી, કેટલું મારું ધ્યાન રાખતી, એના વિશેની સરસ મજાની અહીંયા વાત કરી છે. આપણે કાવ્ય જોઈએ. હતો હું સૂતો પારણે પુત્ર નાનો. જ્યારે હું નાનો હતો પારણામાં સૂતો હતો. રડું છે કે તો રાખતું કોણ છાનો. જ્યારે હું રડું ત્યારે છાનો પણ કોણ રાખતો, એ માં જ રાખતી. એ પ્રેમથી મને જુદી જુદી રીતે મને ચૂપ રખાવતી અને હું છાનો રહું ત્યાં સુધી પ્રયત્ન કર્યા કરતી. મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું. મારા દુઃખે દુઃખી ને મારા સુખે સુખી કોણ? મારી માં. મહાહેતવાળી દયાળી જ માં. પ્રેમનો ભંડાર મારી માં દયાળી. સુકામાં સુવાડે ભીને પોઢી પોતે. સુકામાં સુવાડે ભીને પોઢી પોતે. પોતે ભીનામાં સૂઈને મને સુકામાં સુવડાવે છે, એટલે કે પોતાની જાતનો વિચાર પછી કરે છે, પહેલાં પોતાના બાળકનો વિચાર કરે છે. પીડા પામું પંડે. પંડે એટલે શરીરે. મારા શરીરમાં કંઈ પીડા થાય, મને કંઈ પણ તકલીફ થાય, તજે સ્વાદ તો તે પોતે સ્વાદ છોડી દે છે. મને મને સુખ માટે કટું કોણ ખાતું. મારા સુખ માટે કડવું કોણ ખાય છે? મહાહિતવાળી દયાળી જ માતું. દહી છાતી સાથે બચી કોણ લેતો. મને છાતી સરસો ચાંપી, મને દિલથી લગાવી, છાતીએ લગાવી અને મને બચી, એટલે કે મને કીસ કોણ કરતું? મારી માં દયાળી, હેતવાળી મારી માં. તજી, તજી એટલે છોડી દઈને, ત્યાગી દઈને. તજી તાજું ખાજું મને કોણ દેતો. પોતે ગમે તે ખાઈ લે પણ તાજું હોય, સારું હોય, હા, એ પોતાના બાળકને આપે. હંમેશા પોતાના બાળકના સ્વાસ્થ્યનો વિચાર કરે, પોતાનો વિચાર ન કરે. મને કોણ મીઠા, મને કોણ મુખે મીઠા ગીત ગાતું. મારા માટે મીઠા ગીત કોણ ગાતું? મહાહેતવાળી દયાળી જ માતું. માં પોતાના બાળકનો વિચાર કરે અને હંમેશા પોતે દુઃખ સહન કરીને પણ એના ભવિષ્યનો વિચાર કરે છે. નીચેના પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પો આપેલા છે, તેમાં શોધીને લખવાનો છે. જુઓ ઇન્સ્ટ્રક્શન. હા, બાળક ક્યાં સૂતો છે? આરણે. બાળક ક્યાં સૂતો છે? આરણે. બાળક રડતા તેને કોણ છાનો રાખે છે? માં. કાવ્યમાં માને કેવી કહેવામાં આવી છે? દયાળી. નેક્સ્ટ, ફોર્થ, ખાવાનું. આ માટે કાવ્યમાં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? ખાજુ. નેક્સ્ટ, બાળકને સુખી કરવા માતા કેવું ખાય છે? ખટું એટલે કે કડવું. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. બાળક રડે ત્યારે માં શું કરે છે? બાળક જ્યારે રડે ત્યારે માતા તેને છાનો રાખે છે. એના માટે જે કંઈ કરવું પડે તે કરે છે. માતા બાળકના સુખે સુખી
અને બાળકના દુખી દુખી થાય છે. માતાનો પોતાના બાળક માટેનો પ્રેમ અજોડ હોય છે, નિસ્વાર્થ હોય છે. નેક્સ્ટ, માં શા માટે પોતે ભીનામાં સૂવે છે? જ્યારે બાળક પથારી ભીની કરે ત્યારે માં બાળકનો પહેલાં વિચાર કરી પોતે ત્યાં સૂઈ જાય છે અને બાળકને સૂકામાં સુવાડે છે. બાળકના સ્વાસ્થ્ય માટે માં પોતે તકલીફ વેઠી લે છે, સહન કરી લે છે. નેક્સ્ટ, માં મીઠા ગીત ક્યારે ગાય છે? માં મીઠા ગીત ત્યારે ગાય છે જ્યારે બાળકને ઊંઘ ન આવતી હોય. હા, તો માતા બાળકને સુવડાવવા માટે, એને મીઠી નીંદર આવી જાય એટલા માટે હાલરડા ગાય છે. માતા મીઠા હાલરડા ગાઈને બાળકને સુવડાવે છે, એને મીઠી ઊંઘ આવે, એનું સ્વાસ્થ્ય સારું રહે અને એ સરસ ઊંઘ કરી લે, એટલા માટે માં ગીત ગાય છે અને ગીત ગાઈને એને સુવડાવે છે. નેક્સ્ટ, કાવ્યમાં માં માટે કયા વિશેષણો પ્રયોજાયા છે, એટલે કે માં માટે કયા કયા વિશેષણો આમાં કાવ્યમાં આપેલા છે? તો મહા, હેતવાળી અને દયાળી એ બે વિશેષણ કવિએ આ કાવ્યમાં પ્રયોજ્યા છે. નેક્સ્ટ, વિગતવાર પ્રશ્નના જવાબ લખો. પહેલું, બાળકને સુખી કરવામાં શું ત્યાગે છે? માતા બાળકના સુખ માટે પોતાનું સુખ, ઊંઘ, સગવડ, આનંદ, નાની નાની ખુશી, આ બધું સાથે સાથે સારું અને તાજું ખાવાનું અને પોતાનો આનંદ પણ છોડી દે છે. તે બાળકનો વિચાર પહેલાં કરે છે, પોતાની જાતનો પછી કરે છે. નેક્સ્ટ, કાવ્યમાં દર્શાવેલા માના ગુણો લખો. તો એ તો તમે, આપણે ઘણી બધી વાત કરી એટલે તમે ઓનવર્ડ્સમાં લખી શકો છો, બરાબર, પણ છતાંય હું તમને થોડું રેફરન્સ માટે હું કહી દઉં. કાવ્યમાં માતાના અનેક ગુણોની વાત કરી છે. માતા બાળકના સુખ માટે પોતાની ઊંઘ, આરામ, આનંદ, ખુશી, સગવડ બધું છોડી દે છે અને બાળકનો વિચાર માતા પોતાની જાતથી પણ પહેલાં કરે છે. નીચે નેક્સ્ટ ક્વેશ્ચન છે, અવિભાગને બ વિભાગમાંથી બંધ બેસતો શબ્દ શોધીને લખો. અવિભાગ નેક્સ્ટ છે ક્વેશ્ચન. અવિભાગ અને બ વિભાગમાંથી બંધ બેસતો શબ્દ શોધીને લખો. દાખલા તરીકે પહેલામાં હું તમને કહી દઉં છું કે હેતવાળીમાં શું આવે, માં. તો એ રીતે તમારે આખું જોડ શોધીને લખવાનું છે. જો આડા અવળા થઈ ગયેલા મૂળાક્ષર ગોઠવીને લખો એવો જવાબ તમને કહી દઉં છું. પહેલામાં હેતવાળી, બીજામાં દયાળી, ત્રીજામાં પારણે, નેક્સ્ટ પાંપણે, નેક્સ્ટ સુવાડે. નીચે આપેલી કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખો. સૌથી પહેલા આપણે લખીશું કે આ કાવ્ય માના ગુણ, ઇન્વર્ટેડ કોમામાં લખવાનું, માના ગુણ કાવ્યમાંથી આ કાવ્ય પંક્તિઓ લેવામાં આવી છે. પછી આપણે એને એક્સપ્લેન કરીશું, એટલે કે એને વિસ્તારથી સમજાવીશું વન વર્ડ્સમાં. તો માના ગુણ કાવ્યમાંથી લેવામાં આવેલી આ કાવ્ય પંક્તિઓમાં કવિ કહે છે કે માતા બાળક માટે પોતાના સ્વાસ્થ્ય માટે એટલે કે બાળકના સ્વાસ્થ્ય માટે પોતાનું સુખ છોડી દે છે અને પોતાનું સુખ છોડી દે છે. બાળક પથારી ભીની કરે તો માતા ભીનામાં સૂઈને બાળકને સૂકામાં સુવાડે છે, બરાબર. પીડા પામું પંડે તજે સ્વાદ તો તે, જ્યારે પીડા પામે છે બાળક તો તે પોતાનો સ્વાદ તજી દે છે. જોડણી તમારે જાતે કરવાની છે અને માં વિશે જે વાક્યો લખવાના છે, જે આખું અહીંયા જગ્યા છે એ બધું તમારે ઓનવર્ડ્સમાં સરસ રીતે લખવાનું છે. બાય બાય, ટેક કેર.